કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એક સરસ મજાના ટોપિક તરફ જઈશું અને એ ટોપિક તમારી પાઠ્યપુસ્તક આધારિત પણ થોડુંક ચેન્જ, કારણ પાઠ્યપુસ્તકની અંદર આપણે જે ભણ્યા એ વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા પરના સૂત્રો ભણ્યા હતા. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે નીટ, જેડબલઈ, એઆઈ ત્રિપલઈ તેમજ પીએમટી વગેરે જેવી તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો, જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપો, એ બધી પરીક્ષાઓની અંદર ઉપયોગમાં આવે એવું આજે એક સૂત્ર ભણીશું. પણ એ પહેલાં આપણે પાઠ્યપુસ્તકનું સૂત્ર યાદ કરી દઈએ. તો ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર આપણે સાબિત કર્યું હતું, નંબર એક અક્ષ પર, એટલે કે અક્ષ પર ના બિંદુ ઉપર. તો અક્ષ પર આપણને શું મળ્યું હતું? આ રીતે ડાયપોલ ગોઠવ્યું હતું, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. અહીંયાથી આપણે કેટલા અંતરે ગયા હતા? તો કે મધ્ય બિંદુથી, ટોટલ અંતર 2 હતું, મધ્ય બિંદુથી અહીંયા કેટલા અંતરે, આર અંતરે અહીંયા કીધું હતું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણે મૂલ્યમાં લઈએ તો કે પી અપન આર ક્યુબ કીધું હતું ને, આર ક્યુબ અંતના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. આ સમય લખ્યું મૂલ્યમાં, ઓકે. તે જ રીતે તે જ પ્રમાણે તે જ મુજબ તે પરથી થોડુંક યાદ કરો. નંબર બે શું કર્યું હતું એમાં? તો કે વિષુવરેખા પર, અને વિષુવરેખા પર આપણે જે વાત કરી હતી એમાં આ રીતે ડાયપોલ માઇનસ ક્યુ લખી દીધું, અહીંયા પ્લસ ક્યુ લખી દીધું. અહીંયા પણ આપણે આર અંતર કહેતા, ચાર અંતર, એટલે આપણે આર અંતર બે કેસની અંદર ટુકણ્યાનું એ કરતાં ખૂબ જ વધારે, એટલે કે આ એની સાપેક્ષમાં આર ખૂબ ખૂબ વધારે એવું ગણી લઈશું. ચલો અહીંયા આર અંતરે એ જ પોઝિશન એ જ શરત માટે કહીએ તો ઈ બરાબર વિષુવરેખા ઉપર શું મળ્યું હતું? તો કે કે પી અપોન આર ક્યુબ, સેમાં મૂલ્યમાં, એટલે કેરેટ બેરેટ કરવાની જરૂર નથી. ઓકે, તો આ રીતે આપણે અભ્યાસ કર્યો હતો પુસ્તકની અંદર. સવિશેષ તમને માહિતી આપું તો ખાસ આ બંનેને પણ ધ્યાનમાં રાખજો, કારણ કે પાઠ્યપુસ્તક એ આપણો બેઝ થશે કોઈ પણ પરીક્ષા માટે. એટલે આપણે સીધે સીધું કોઈ પરીક્ષામાં મંડી ના પડાય, ધીનાથી નીટ કરીએ, જે ડબલી પાઠ્યપુસ્તક કરેલું હોવું જોઈએ. હવે જુઓ મિત્રો, આજે જે પરિસ્થિતિને આપણે ધ્યાનમાં લેવાની છે એમાં એક નાની ડાયપોલ લઉં, નાની ડાયપોલ, અને આવી નાની ડાયપોલ વડે ડાયપોલની અક્ષ પરની પણ અક્ષ સાથે થીટા કોણ, થીટા કોણ બનાવતી દિશામાં આર અંતરે જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું, એટલે કે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર મેળવો. ચલો ધંધા લાગી જઈએ, આ પાયાનો ઉપયોગ કરીશું. અહીંયા જુઓ, ખાસ ધ્યાન આપજો, બહુ જટિલ પરિસ્થિતિ થાય એવી આકૃતિ થશે થોડી, પણ સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. હવે આપણે પ્રશ્ન અનુસાર શું કરીએ, એક નાની ડાયપોલ લઈએ. અસ્માકમ એક નાની ડાયપોલ 58. ચલો અહીંયા આગળ આપણે એનો એક વીજભાર માઇનસ ક્યુ કહી દઈએ, બીજો વીજભાર પ્લસ ક્યુ કહી દઈએ. ક્લિયર? હવે શું કીધું? ડાયપોલની અક્ષ સાથે, એટલે આ અક્ષ જે થશે ને એ ડાયપોલની અક્ષ થશે, અને તમે જાણો કે બે વીજભાર વચ્ચેનું અંતર 2a અને આ બાજુ ડાયપોલ મોમેન્ટ p થશે, બરાબર. હવે ડાયપોલની અક્ષ ઉપર શું કરવાનું આપણે? તો કે ડાયપોલની અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં આર અંતરે, ચલો એ આ મધ્ય બિંદુએથી આપણે એ આર અંતરે, એટલે આમ લઈ લઈએ, એ વોટ ઇઝ ધીસ? તો કે આર અંતર, અને આર અંતર એ અહીંયા અક્ષ સાથે કેટલા થીટા ખૂણો બનાવતું હોય એવા એ આર અંતરે, થીટા ખૂણે જે આર અંતરે દિશા મળે એ દિશા ઉપર આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. એટલે કે માની લખો આ પોઈન્ટ આગળ મેળવ્યું છે, આ પોઈન્ટને આપણે પી કહી દઈએ, ના બે પી ભેગા થાય, કયો પી પી જશે તો ખબર નહીં પડે, એ બિંદુ કહી દઈએ અથવા બી બિંદુ જે કહેવું હોય. તો ધારો કે આ એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે શું કરવું? શોધવું. હવે જુઓ, તો આવા કેસની અંદર થોડી જટિલ સ્વરૂપ આપણને ધારણ થશે અહીંયા, પણ તો છતાં પણ આપણે પ્રયત્ન કરીશું હાર નહીં માની લઈએ. તો જુઓ, પહેલી એક વાત કહું તો
આ જે ડાયપોલ મોમેન્ટમ અને થોડીક આગળની તરફ સરકાવો અને અહીંયાથી એક્ઝેટ જો આ એકચ્યુઅલી આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળશે ને એ અહીં આગળ આર અંતરે મળવાનું એ આરની એક દિશામાં મળશે એટલે કે આરની દિશામાં ઘટક ઈ આર અને બીજું મળશે એ આરની દિશાને લંબ એટલે કે ઈ આરની દિશાને લંબ કહો અથવા ટીટા કહો તો પણ ચાલે આપણે આરની દિશાને લંબ કહી દઈએ ટીટા કહેશો તો પણ ચાલશે એઝ યુ લાઈક ઈ ઠીટા કહેશો ઘણી બુકની અંદર ઈ ઠીટા તરીકે કદાચ બતાવ્યું હોય જો સાબિતી આપી હશે તો ને તો જ ચલો હવે જુઓ આપણી જોડે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ આ ડિસ્ટન્સને આપણે આ ડેસ કરીને મૂકી રાખીએ આટલું આ બરાબર હવે આ ખૂણો શું થયો ઠીટા ચલો આ એક્ઝેક્ટ અહીંયા આને લંબ એટલે આ ખૂણો કેટલો થશે 90 એટલે સરસ મજાનો કાકો દ્રષ્ટિગોચર થયો એટલે કે એક કાટકોણ ત્રિકોણ બન્યું હવે આ કાટકોણ ત્રિકોણમાં માની લો કે પીને અહીંયા લંબાઈ એટલે કે આ સદિશ પી ગણી લઈએ આ ભાગને સદિશ પી ગણી લઈએ તો સદિશ પીના બે ઘટકો પડે એક ટીટાની સામેની બાજુ એક ટીટાની પાસેની બાજુ એટલે આર અને આર ડેશ તમારે નક્કી થઈ જશે ચલો સદિશ પીનો ટીટાની સામેનો ઘટક એટલે કે પી સાઈન થીટા અને અહીંયા કહીએ તો સદિશ પીનો ટીટાની પાસેનો ઘટક એટલે આને શું કહેવાય પી કોસ થીટા બરાબર ધ્યાન આપજો ચલો આ ડિક્લેરેશન થઈ ગયું હવે આપણું જે ડાયપોલ હતું એનો આપણે આ ઘટક ધ્યાનમાં લઈએ કોસ થીટાવાળો એનો મતલબ કે ડાયપોલ આ રીતે નહીં પણ કોસવાળું ડાયપોલ આમ ઠઠાયેલું ગણવાનું બરાબર આમ ઠઠાયેલું ગણો એટલે કે એ અહીંયા પ્લસ ક્યુ આવી ગયો અને અહીંયા માઇનસ ક્યુ એટલે કે આ ઠઠાયું તો એ જ ડાયપોલ આપણે અહીંયા ગણવાનું થશે જ્યારે આ ઘટક માટે ગણીશું ત્યારે એ અક્ષ પરનું થશે આને ઉઠાવીને અહીંયા મૂકો અહીંયા મૂકશો એટલે એ આ ડાયપોલ આને સમાંતર અહીંયા ઠઠાઈ દીધું આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ જુઓ આ જે ઘટકને અનુલક્ષીને વાત કરવાના આપણો પી કોસ થીટાને અનુરૂપ તો અહીંયા જુઓ પી કોસ થીટાને અનુરૂપ કહીએ તો આ અહીંયાથી કેટલા અંતરે આર અંતરે રહેલું બિંદુ થશે અને આર અંતરે રહેલું બિંદુ એટલે જુઓ અક્ષ પરનું બિંદુ થઈ ગયું સેના ઉપરનું અક્ષ પરનું જો એ આ અક્ષ પરનું બિંદુ એટલે કે અક્ષવાળું સૂત્ર આપણે વાપરવું પડશે એનો મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર અક્ષવાળું મૂકવાનું થાય તો શું લખીશું તું કે પી ના કે પી નહીં લખવાનું અમે ડાયપોલ મોમેન્ટ પી આ અહીંયા આ રીતે હોય તો ડાયપોલ મોમેન્ટ પી હતું પણ આ ડાયપોલ મોમેન્ટ પી નહીં પીનો ઘટક ધ્યાનમાં લીધો એટલે પી કોસ થીટા એટલે અહીંયા શું લખવું પડે કોસ થીટા અપન ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા સુધીનું શું થયું આર ક્યુબ ઓકે હવે આ ઘટક આપણે ધ્યાનમાં લીધો હવે જુઓ આ જ રીતે આ જ ડાયપોલને અહીંયા વિચારી લો અને આ ડાયપોલને જ્યારે તમે અહીંયા વિચારશો એટલે કે અહીંયા આર ડેશ એ આપણને અહીંયા અંતર બતાવશે એટલે કે આ ડાયપોલથી આ અંતર વિષુવરેખા પરનું કહેવાય કયું વિષુવરેખા એટલે વિષુવરેખાવાળું સૂત્ર તરત આવશે આ સૂત્ર મિત્રો મૂલ્યમાં લખીએ છીએ તો વિષુવરેખા માટે અહીંયા સૂત્ર શું થાય તો કે સિમ્પલ વસ્તુ અહીંયા લખ્યું હતું કે પી પીની જગ્યાએ શું લેવાનું પી સાઇન થીટા અપન આર કારણ કે ડિસ્ટન્સ મેં એમ ગણવાનું એટલે અહીંયા શું થશે આર ક્યુબ ઓકે ખ્યાલ આવ્યો હવે જુઓ આ ડાયપોલથી આ અંતર આર આ ડાયપોલથી આ જે ડાયપોલ લીધી મેન અંતર તો આર જ જવાનું એટલે કે અહીંયા આર રાખ્યો આ એક પી કોસ થીટાને અનુરૂપ મળશે અહીંયા લખ્યું પી સાઇન થીટાને અનુરૂપ મળશે અહીંયા લખ્યું અને હવે જુઓ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આ બેની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જે આપણે શું કરવા નીકળીએ શોધવા નીકળીએ અને પરિણામી એટલે એનું મૂલ્ય તો આ બંને ઘટકો થયા એટલે કે આ પોઝિશન થશે જુઓ ઇથે ઈ આર ઇથે પરસ્પર લંબ જ થશે અહીંયા શું થશે ઈ થીટા એટલે એક અક્ષ ઉપર મળેલું એક વિષુવરેખા ઉપર મળેલું એટલે ટૂંકમાં પરસ્પર આ બંને લંબ હશે તો પરિણામી બરાબર મધ્યમાં ઈ થશે અને ઈ એટલે ઘટકોના વર્ગોનો સરવાળો કે ઈ આર સ્ક્વેર વત્તા ઈ થીટા સ્ક્વેર ચલો ઈ આર સ્ક્વેરની કિંમત ઉલાડી ઉલાડીને આની અંદર નાખવાની થાય ચલો તમે કહેવાય સાહેબ ઈ આર સ્ક્વેરની કિંમત તો કે ઉપરથી જોઈ જોઈને પધરાવતો ઈ આર સ્ક્વેરની કિંમત એટલે કે અહીંયા તું કે પી કોસ થીટા અપન આર ક્યુબ નો સ્ક્વેર વત્તા થીટાવાળી કિંમત ઉઠાવો અહીંયા તો કે પી સાઇન થીટા અપન આર ક્યુબ નો સ્ક્વેર
ચલો હવે તો સિમ્પલ સાદુરૂપ આગળ વધારવાનું કોમન તો કે કેપીન આવી જશે અહીંયાથી અચ્છા અચ્છા કેપીન સાપરામ રહેવું ગમશે નહીં ચલો આર ક્યુબ પણ બહાર જતા રહેશે ટૂંકમાં આ વર્ગની અંદર એટલે બહાર નીકળશે એટલે પાછું વર્ગના આવી જશે એટલે કે કેપી કે સ્ક્વેર પી સ્ક્વેર બહાર જાય તો કેપી થઈ જાય અહીંયા આની છ ઘાત પણ બહાર જાય તો ત્રણ ઘાત થઈ જાય હવે કોઈ બાકી રહ્યું એટલે તમે એમ ને કે સાહેબ ટીટાઈ લઈ લો ને એસ એસ એ લઈ લો ને એવું નહીં હવે જુઓ બાકી શું રહ્યું તો કે અંડર રૂટ ઓફ કેપી અને આર ક્યુબ જતું રહ્યું તો અંદર ટુ કોસ થીટાનો વર્ગ એટલે કે ફોર કોસ સ્ક્વેર થીટા વત્તા તુમ ચલે ગયે તો અંતે વધ્યું સાઇન સ્ક્વેર થીટા મિત્રો ખ્યાલ આવ્યો હવે કહીએ તો અહીંયા શું થશે કેપી અપોન આર ક્યુબ આની અંદર ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજોની નીતિ હતી આપણે શું કરીશું ભાગલા પાડો અને સૂત્ર મેળવો તો આમાંથી એક લઈ લેવું થ્રી કોસ સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા લખાય કે ના લખાય કે ત્રણ ને એક ચાર થઈ ગયું ને અને વત્તા પાછળ શું હતું સાઇન સ્ક્વેર થીટા ચલો આને ક્યાંક ધોરણ દસની અંદર દ્રષ્ટિગોચર કર્યું છે આનો જવાબ કેટલો થાય એક અન્યથા ફાઇનલ આપણને સૂત્ર મળી જશે ઈ બરાબર કેપી અપોન આર ક્યુબ અહીંયા શું થશે અંડર રૂટ ઓફ થ્રી કોસ સ્ક્વેર થીટા પ્લસ આખું શું થઈ ગયું વન અને આમ આ સૂત્રનો ઉપયોગ થાય જ્યારે આપણને અહીં આગળ ડાયપોલ માટે વાત કરવી હોય કે એ માની લો કે આ એક ડાયપોલ ચલો અહીંયા વાત કરવી હોય તો વિષુવ રેખા ઉપર તો હતું કેપી અપોન આર ક્યુબ મૂલ્યમાં ઓકે ત્યાર પછી અહીંયા આપણને અક્ષ ઉપર વાત કરવી હોય એટલે કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ વિષુવ રેખા ઉપર આટલું મળે અક્ષ ઉપર વાત કરવી હોય તો અહીંયા શું થશે ઈ બરાબર ટુ કેપી અને પછી શું હતું આર ક્યુબ આ છે એમાં મૂલ્યમાં આ જ રીતે અહીંયા તમને કીધું કે અહીંયાથી મધ્ય બિંદુએથી થીટા ખૂણે અહીંયા આર અંતર કીધું આર અંતરે આટલું મળે આર અંતરે આટલું મળે આર અંતરે કહીએ તો હાલ જ સાબિત કર્યું કેટલું કે આટલું એનો મતલબ કે ઈ બરાબર કે પી અપોન આર ક્યુબ અંડર રૂટ ઓફ થ્રી કોસ સ્ક્વેર થીટા પ્લસ વન ઓકે આ યાદ રાખો તો બસ આ યાદ રહી જશે આવડે કે ના આવડે એકદમ ઇઝી તો આ સૂત્રનો સહારો લઈ અને આપણે નીટ જેડબલઈ એઆઈ ત્રિપલ ઈ અને પીએમટીના આપેલા એમસીક્યુ સોલ્વ કરી શકો હવે તમારે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખવાનું કોઈ ટેન્શન નહીં એકવાર સૂત્ર તમારા મગજમાં બેસી ગયું પછી કિંમતો તો આપેલી જ હશે એટલે ખાસ મિત્રો જ્યારે આવું કોઈ એમસીક્યુ આવે તો વચ્ચેના કોઈ ગાળે કીધેલું નવ અક્ષ ઉપર નવી શિવ રેખા ઉપર ત્યારે આપણે આ સૂત્રની મદદ લઈશું ખ્યાલ આવ્યો ઓકે જય હિન્દ જય ભારત અને આમ આપણે આટલું તૈયાર કરવાનું રાખજો બીજું એક ખાસ બાબત જો વિડીયો તમને ગમ્યો હોય તો બીજા વિદ્યાર્થી મિત્રોને વર્તુળમાં પાડોશીમાં એ તો હું સતત તમને કહેતો રહું ખરેખર એમને ઉપયોગી બનો શેર કરો અને એમને પણ કહો કે સબસ્ક્રાઈબ કરે કે જેથી કરી અને નવા અપલોડ થતા વિડીયો એટલે કે અપડેટ વિડીયો એમને મળતા રહે હું વધારે નહીં પણ ટોપિક વાઇઝ વન બાય વન જઈ રહ્યો છું જેથી તમે એકદમ આરામથી અને શાંતિથી બેસી અને તૈયાર કરી શકો કલાક કલાકના વિડીયો નથી આપણા પોઈન્ટ ટુ પોઈન્ટ જઈએ છીએ મિત્રો કંટાળો નહીં આવે મજા આવશે ક્યારેક ક્યારેક મજાક મસ્તી પણ કરી લઈએ છીએ તો ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુને બરાબર ધ્યાનથી એક બે વખત જોઈ નોટ સાથે રાખવાની સ્ટેપ બાય સ્ટેપ લખવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી ફાઇનલી તમને આવડશે તમને આવડે જ છે એવું વિચારીને પ્રશ્નને ચોંટવાનું આવડે એટલે કે મને આવડે બરાબર એ જ મગજમાં રહેવું જોઈએ જેથી કોઈ પણ વસ્તુ આપણને અઘરી લાગે નહીં ફાવત છે અશક્ય કોઈ વસ્તુ નથી આ તમને આવડે જ છે અને આવડે જ છે કોશિશ કરી જુઓ જો આવડી જશે ફાઇનલી તમે એકવાર કોશિશ કરો બે ત્રણ વખત લખો નોટની અંદર બરાબર નોટ ઉતારી બે ત્રણ વખત લખો અને પછી જુઓ તમને આવડશે જ મને પૂરેપૂરો વિશ્વાસ છે 100% મહેનત કરજો મિત્રો અવશ્ય તમે આગળ વધશો